પોરબંદરનો એક પાકિસ્તાનના સંપર્કમાં હોવાનું ટીમને પડ્યું હતું ટીમે પોરબંદરમાં આવી આ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના બોખીરા વિસ્તારમાં કે કેનગર ખાતે રહેતો પંકજ દિનેશભાઈ કોટિયા નામનો શખ્સ છેલ્લા કેટલાય સમયથી કોઈ પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા આઈએસઆઈ ના કોઈ અધિકારી એજન્ટ સાથે સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મોકલી રહ્યો છે અને તે માટે પૈસા પણ મેળવી રહ્યો છે ત્યારે આ બાતમીના આધારે પંકજ કોટિયાને પૂછપરછ માટે એટીએસની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવાયો હતો જેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે તમાકુ પેકિંગનું કામકાજ કરે છે તેમજ છેલ્લા એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડિંગ તથા અન્ય પરચુરણ મજૂરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે આજથી આશરે આઠેક માસ પહેલા તે રિયા નામ ધરાવતી એક ફેસબુક પ્રોફાઇલ સાથે સંપર્કમાં આવ્યો હતો પોતે મુંબઈની એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી અરિયા ફેસબુક પ્રોફાઇલ ધારકે પંકજ કોટિયા સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો અને પૈસાની લાલચ આપી પંકજ સાથે પોરબંદર શેટી ઉપર હાજર હોય તેવી શિપના નામ અને કોસ્ટગાર્ડના શિપના લોકેશન સહિતની માહિતી માંગેલ હતી ત્યારે આ પંકજ કોટિયાના એ છેલ્લા આઠેક માસ દરમિયાન પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપના નામ લખી વોટ્સએપના માધ્યમથી રિયાને મોકલ્યા હતા આ માહિતી મેળવવા બદલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આજ દિન સુધીમાં ટુકડે ટુકડે આ રિયા નામની મહિલાએ રૂપિયા છવ્વીસ હજાર અલગ અલગ યુપીઆઈથી પંકજ કોટિયાને એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા વધુમાં રિયાએ પંકજ કોટિયાના સાથે ચેટ કરેલ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાન થી એરપોર્ટ થઈ રહેલ હોવાનું ખુલવા પામ્યું છે આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે જે બાબત ધ્યાને લઈ પુરાવાના આધારે પંકજ કોટિયા તથા પાકિસ્તાની મહિલા એજન્ટ રિયા દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડના રિસોર્સિસ અંગેની માહિતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપલે કરેલ છે જેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસઠ તથા કલમ એકસો અડતાલીસ મુજબ ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર